પાલનપુર આબુ હાઈવે પર અમીરગઢના ચીખલાના પાટિયા પાસે રાત્રિ દરમિયાન ટેલર અને દૂધના ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી, જેમાં દૂધના ટેન્કર ચાલકનું અકસ્માતના કારણે મોત નિપજ્યું હતું. બનાવના પગલે અમીરગઢ પોલીસ ઘટનાસ્થળે દોડી પહોંચી આગળની તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લા કઈ વડ ગામના અધુડિયા બ્રિજ પાસે એક શિફ્ટ ગાડી બ્રિજના ડિવાઈડર સાથે ટકરાતા ગાડીમાં સવાર 3 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જે બાદ આજે વહેલી સવારે પાલનપુર આબુ હાઈવે ઉપર અમીરગઢના ચેખલા ગામના પાટિયા નજીક એક ટ્રેલરનું પાછળનું ટાયર ફૂટી જવાના કારણે ચાલકે ગાડી રોડ સાઈડમાં ઊભી કરી હતી. જે સમય દરમિયાન એક દૂધનું ટેન્કર સાથે ધડાકાભેર ટક્કર થતાં ટેન્કરનો આગળનો ભાગ ચગદાઈ ગયો હતો. ટેન્કર ચાલક ટેન્કરમાં ફસાઈ જતાં હરિપરથી પસાર થતા વાહન ચાલકને બહાર નીકળવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. જો કે અકસ્માતની જાણ પોલીસને થતાં અમીરગઢ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી પહોંચી ટેન્કરમાં ફસાયેલા ચાલકને બહાર નીકળવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. જો કે 3-4 કલાકની ભારે જહેમત બાદ પોલીસે ટેન્કર ચાલકને બહાર નીકાળ્યો હતો, પરંતુ ટેન્કર ચાલકના મોત નહીં હતું. અકસ્માતને કારણે હાઈવે ઉપર ટ્રાફિક જામ થતાં અમીરગઢ પોલીસે ટેલર અને ટેન્કરને બંનેને રોડની સાઈડમાં ખસેડી વાહન વ્યવહાર ખુલ્લો મૂક્યો હતો અને અકસ્માતને લઈ આગળની તપાસ હાથ ધરી છે. અશોક રાણાવાસિયા, ZSTV, અમીરગઢ.